મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શનમાં ગુજરાત એસટી દ્વારા મુસાફરી લક્ષી વધુ બે સુવિધાઓનો શુભારંભ થયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ 53 કરોડ રૂપિયાના ખર્ચે નવી 151 બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે. મુખ્યમંત્રી શ્રીએ 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસીસનું ગાંધીનગરમાં બે ડ્રાઈવર ભાઈઓને બસની ચાવી પ્રતિકરૂપે આપીને લોકાર્પણ કર્યું હતું. આ નવી બસ સેવાઓ રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામદાયક તેમજ સગવડયુક્ત બનાવશે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રીએ એસટી નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટિક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ કયા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે. અત્રે જણાવવાનું જરૂરી છે કે ગુજરાત એસટી નિગમે નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે રૂપિયા 310 કરોડની નાણાકીય જોગવાઈ સાથે 1000 નવી બસ સંચાલનમાં મૂકવા માટેનું કાર્યનું આયોજન કર્યું છે. આ 1000 બસમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ ક્રમશઃ મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ નવી બસ પૈકી વધુ 151 બસો પેસેન્જર સર્વિસમાં મૂકવામાં આવી છે. આ બસનું નિર્માણ એસટી નિગમ દ્વારા ઇન હાઉસમાં કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગ્રીન ક્લીન એન્જિનને પ્રોત્સાહિત આપવાની પ્રતિબદ્ધતામાં સૂર પુરાવતા એસટી નિગમે 0 એર પોલ્યુશન ધરાવતી 50 ઇલેક્ટ્રિક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે 50 બસ નાગરિકોની સેવામાં આવનારા દિવસોમાં શરૂ કરાશે. એટલું જ નહીં, 2020માં દેશમાં જાહેર પરિવહન સેવા માટે કાર્યરત નિગમ દ્વારા પર્યાવરણ પ્રિય BS-06 નોમ્સ ધરાવતી 1000 બસ દેશભરમાં પ્રથમ સંચાલનમાં મૂકનાર નિગમનું ગૌરવ પણ ગુજરાત એસટી નિગમને આ અગાઉ મળેલું છે. ગુજરાત એસટી 274 સ્લીપર કોચ, 1193 સેમી લક્ઝરી અને 5296 સુપર ડિલક્સ સુપર અને 1203 મિની બસ સહિત 7966ના કાફલા સાથે રાજ્યની જનતા જનાદળની પરિવહન સુવિધા માટે કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત એસટી નિગમને કાર્યદક્ષ, સમયસર અને પર્યાવરણ પ્રિય યાતાયાત સુવિધા લોકોને પૂરી પાડવા અંગે અભિનંદન પાઠવ્યા હતા. વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, એસટી નિગમના MD શ્રી ગાંધી જોઈન્ટ MD શ્રી પ્રજાપતિ, ગાંધીનગર શહેરના મેયર શ્રી હિતેશ મકવાણા તેમજ ગાંધીનગર ઉત્તર, દહેગામ, કલોલ અને માણસાના ધારાસભ્યો અને આમંત્રિત અધિકારીઓ અને આ અવસરના સાક્ષી બન્યા હતા.